નર્મદા વરખડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન નાંદોદના મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે ડ્રોન ઉડાડ્યું. વંચિત લાભાર્થીઓ સુધી પહોંચવાની સુદૃઢ પ્રતિબદ્ધતા સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું નર્મદા જિલ્લાના વરખડ ગામે આગમન થયું. નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં વરખડના ગ્રામજનોએ સંકલ્પ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું, તેમજ આત્મનિર્ભર અને વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા વરખડના ગ્રામજનોએ સામૂહિક શપથ લીધા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભા ક્ષેત્રના આજે વરખડ મુકામે આ યાત્રા આવી રહી છે ત્યારે આ યાત્રાનું સફળ આયોજન થયું છે. ગામ લોકો ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં જોડાયા છે. આ યાત્રાનો મૂળ હેતુ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ લોકો સુધી સરકારની યોજનાઓની માહિતી કેવી રીતના પહોંચે એ અંગેનું માર્ગદર્શન અને એના થકી લોકોનું જીવન કેવી રીતના ઊંચું આવે, જીવન ધોરણ સુધરે, આર્થિક રીતે લોકો કેવી રીતના પગભર થાય અને એમના જીવનમાં આવતી જે પણ મુશ્કેલીઓ હોય એ મુશ્કેલીઓમાં કેવી રીતના એનું નિરાકરણ થઈ શકે એ માટે આ યોજનાઓની માહિતી આપવામાં પીએમ કિસાન લાભ ખૂબ જ સારી રીતે મળે છે અને અમે એની ખૂબ આતુરતાથી રાહ જોઈએ છીએ. અમને અમારા ગામ સેવક દ્વારા ગામમાં ફરી ફરીને દરેકના પીએમ કિસાન ના રૂપિયા પોતાના ખાતામાં પડે છે એવી ગામ સેવક દ્વારા પણ અમને ઘણી બધી સારી સમજણ આપવામાં આવી છે. પીએમ કિસાનના અમને 2000 ત્રણ હપ્તા મળે છે અને એ રૂપિયાનો અમે ખાતર, બિયારણ, દવામાં ઉપયોગ કરીએ છીએ અને અમે અમારી ઉપજ ખૂબ જ સુંદર બનાવીએ છીએ. આ અગાઉ ખેતીમાં ખૂબ આડેધડ ખાતર નાખીને ખર્ચો કરતા હતા, પણ સરકારશ્રીનું જે સોઇલ હેલ્થ જે અમને કાર્ડ મળ્યું એના દ્વારા અમે જમીનમાં કઈ ખાતરની જરૂર છે એ ખાતર અમે આપતા થયા છે અને અમારી ખેતીનો ખર્ચ ખૂબ જ ઘટી ગયો છે. સરકારશ્રીનો આ અભિગમ ખૂબ જ સુંદર છે અને અમારા ગામના બધા જ ખેડૂતો એ રીતે સરકારના સોઇલ હેલ્થના જે રિપોર્ટના આધારે ખેતી કરતા અમે થયા. આંગણવાડીમાંથી મારા બાળકને બાલ THR નો લાભ મળે છે અને બાલ શક્તિ અને દૂધ સંજીવનીનો લાભ મળે છે. બાલ શક્તિમાંથી મારા બાળકને શારીરિક અને માનસિક વિકાસ થાય છે અને બુદ્ધિનો સારો વિકાસ થાય છે અને માંદું ના પડે તે માટે સરકારશ્રી આ યોજના ચલાવે છે. તે માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું.